યુરલ્સ મેથડને દાખલો લઈએ. યુરલ્સ મેથડના દાખલામાં પહેલાં રકમ આપણને આપેલી છે, તો આ શું છે? તો એફ ઓફ એક્સ વાય, એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ અપોન રૂટ એક્સ વાય, બરાબર છે. પછી બીજું એક આપેલું છે, આના પરથી આપણને શું મળશે? એક્સ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન, વાય ઝીરો ઇઝ ઇક્વલ ટુ ટુ. પછી એક એચની કિંમત આપેલી છે અને એક્સ બરાબર 0.1 માટે, 1.5 માટે ગોતવાનું છે. તો પહેલાં એક્સ લખી દઈએ, તો ચાલુ થાય છે એક્સ ઝીરોથી, એટલે વનથી સ્ટાર્ટ થાય છે. વન પછી 0.1 વધારતા જઈએ તો 1.1, 1.2, 1.3, 1.4 ને 1.5. તો આપણે 5 ગોતવાનું, એટલે 1.5 ગોતવાનું છે, બરાબર છે. હવે એટલે વાય, વાય ઝીરો આપણને ખબર છે કેટલા છે, વાય ઝીરો આ 2 છે, બરાબર છે. હવે આને એફ ઓફ એક્સ વાય આપણને ગોતવાનું, પહેલાં આ વાય વન ગોતવું પડશે, આ વાય ટુ, આ વાય થ્રી, આ વાય ફોર ને આ ફાઈવ. ફાઈવ આપણો આન્સર થશે. પહેલાં વાય વન માટે જો સૂત્ર મૂકીએ, તો ન્યુરલ્સ મેથડનું સૂત્ર છે કે વાય એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ વાય એન પ્લસ એચ એફ એક્સ એન વાય એન, બરાબર છે. તો આમાં જ્યારે એન બરાબર ઝીરો મૂકીએ, કેમ કે આપણને વાય વન જોવે છે, એટલે એન બરાબર ઝીરો મૂકીએ તો એટલે વાય વન થઈ જાય. વાય વન ઇઝ ઇક્વલ ટુ વાય ઝીરો પ્લસ એચ એફ એક્સ ઝીરો વાય ઝીરો. હવે આપણે આમાં વાય ઝીરોની કિંમત આટલે આઈડિયા 2 એ ખબર છે, 2 પ્લસ એચ, એચની કિંમત ખબર છે 0.1, અને એફ, એફ ઓફ એક્સ એક્સ ઝીરો વાય, એક્સ ઝીરોની કિંમત 1 આની 2, તો એની કિંમત આમાં મૂકવાની, કેમ કારણ કે એફ ઓફ જોઈએ તો આટલે 1, 2 ગોતવાના છે. તો એ રીતે 2 પ્લસ 0.1 એફ ઓફની કિંમત આટલે 1 અને 2 છે, એટલે જો આટલે 1 તો એક્સની જગ્યાએ 1 અને આની જગ્યાએ 2 લખવાના છે. તો આટલે 2 માઇનસ 1 અપોન રૂટ એક્સ, આ એક્સ ઇન્ટુ એટલે 1 ઇન્ટુ 2, તો 1 × 2, બરાબર છે. તો જ્યારે આનું સાદુરૂપ આપવામાં આવે તો વાય વનનો આન્સર મળી જાય આપણને 0707, એટલે આના પરથી આપણને મળ્યું વાય વન 2.0707, બરાબર છે. હવે જ્યારે આ કિંમત મળી, હવે આ વાય વન અને એક્સ વનનો ઉપયોગ કરીને આપણે વાય ટુ કઈ રીતે શોધી શકીએ, તો આ જ એક સૂત્ર છે. એમાં જ એન બરાબર 1 મૂકીએ, તો 1 મૂકીએ તો આ 1 1 2 થઈ જાય. તો વાય ટુ ઇઝ ઇક્વલ ટુ વાય વન પ્લસ એચ એફ એક્સ વન વાય વન, આવું થાય, બરાબર છે. તો વાય વનની કિંમત આપણને મળી જાય 2.0707. હવે જે પેલું એક્સ ઝીરો અને વાય ઝીરોની કિંમત પરથી આ ગોતું, રીતે આના પરથી આ બેની કિંમત પરથી આ ગોતવાનું, તો આ તો વાય વન મળી ગયું, એચની કિંમત તો સેમ જ રહેશે, અને એફ ઓફ 1.1 એક્સ અને આ 2.0707. હવે આને પાછું આમાં મૂકવાનું, એટલે 2.0707 પ્લસ 0.1 એફ ઓફની કિંમત વાય માઇનસ આટલેથી આટલે એક્સ વાય છે એ પ્રમાણે મૂકીએ આટલેથી, તો આટલે વાયની કિંમત 2.0707 માઇનસ એક્સ 1.1 બાય રૂટ 2.0707 ઇન્ટુ 1.1. આ મળેલું આનું જ્યારે સાદું પપ્પા, આ તો ગણતરી આવડે તમને, કેલ્સીમાં ગણતરી કરવાની, એટલે એના પરથી આપણને આની કિંમત મળી 2.135. તે જ રીતે હવે આ સૂત્રમાં એન બરાબર ધારો કે 2 મૂકવામાં આવે તો વાય 3 થઈ જાય. વાય 3 ઇઝ ઇક્વલ ટુ વાય 2 પ્લસ એચ એફ એક્સ 2 વાય 2. તો આની કિંમત, વાય 2ની કિંમત આપણને મળી, એચની કિંમત છે, એફની કિંમત એફ ઓફ એક્સ એક્સ 2 વાય 2 આના પરથી મળશે, એક્સ 2ની કિંમત આવી, વાય 2ની કિંમત આવી, એ મૂકતી હોય એટલે અહીંયા વાય 3ની કિંમત મળી જાય. આ કિંમત મળે, હવે એ આ જે કિંમત મળી એ બે કિંમત પરથી પછી વાય 4 મળી જાય, અને છેલ્લે જે જવાબ જોવે છે એ વાય 5 પણ મળી જાય. તો જ્યારે એન બરાબર પછી 3 મૂકવામાં આવે ત્યારે વાય 4ની કિંમત મળી જાય, વાય 4 ઇઝ ઇક્વલ ટુ વાય 3 પ્લસ એચ એફ એક્સ 3 વાય 3. તો આ વાય 3 તો અહીંયા જે મળશે એ કિંમત મળવાની, એચની કિંમત ખબર છે, એફ ઓફ એક્સ 3 વાય 3, એક્સ 3ની કિંમત આઈડિયા, વાય 3ની કિંમત એના પરથી વાય 4 મળી જશે. વાય 4 પરથી જ્યારે એન બરાબર વાય અહીંયા 4 મૂકવામાં આવે ત્યારે વાય બરાબર 5 ઇઝ ઇક્વલ ટુ વાય 4 પ્લસ એચ એફ
એક્સ ફોર વાય ફોર, એના પરથી કિંમત મળી શકશે. વાય ફાઇવની જે કિંમત આપણે જોઈએ છે, જો તમારે સોલ્વ કરવું હોય તો વાય ફાઇવની કિંમત કઈ આપણાને મળે છે 2.294 આપણો જવાબ છે.